ચેપ્ટર ચાર ભૂમિતિના પાયાના ખ્યાલો વિશે માહિતી મેળવી હતી જેમાં સ્વાધ્ય ચાર પોઈન્ટ આપણે પૂર્ણ કરી ચેપ્ટર ચાર પૂર્ણ કર્યું હતું આજે આપણે નવું ચેપ્ટર પ્રક્ર પાંચ પાયાના આકારોની સમજૂતી વિશે માહિતી મેળવીશું તો તેના વિશે તેના માટે આપણે થોડી આગળની માહિતી આપણે જાણવી જરૂરી છે જે આપણને બધાને ખબર જ છે અને આપણે આગળના ચેપ્ટરમાં જોઈ જ ગયા છે તો ચાલો બાળકો થોડું પુનરાવર્તન કરી લઈએ કે રેખા અથવા વક્રની રચનાના જુદા જુદા આકારો આપણે જોયા આપણે આગળના વિડીયોમાં જોયું કે હતા ને રેખા વક્ર બહુ કોણ આપણી આજુબાજુ ખૂણો ધાર સપાટ ખુલ્લો વક્ર અને બંધ વક્ર જેવા આકારો આપણે જોઈએ છીએ જેમને રેખાખંડ ખૂણા ત્રિકોણ બહુકોણ અને વર્તુળ સ્વરૂપે ગોઠવ્યા છે આપણે જોયું કે તેમના માપ અને કદ જુદા જુદા હોય છે તેમના કદની સરખામણી કરવા માટે આપણે જુદા જુદા ઉપકરણો બનાવીએ આગળના ચેપ્ટરમાં જોઈ ગયા છે ને ખૂણા ત્રિકોણ બહુકોણ વર્તુળ તે બધા ભૂમિતિના આકારો છે તો હવે આપણે તેમના માપ અને કદ વિશે તેમના માપ અને કદ જુદા જુદા હોય છે તો તેના કદની સરખામણી કરવા માટે આપણે જુદા જુદા ઉપકરણો બનાવીએ તો ચાલો આ ચેપ્ટરની શરૂઆત કરીશું રેખાખંડનું માપન બાળકો તમને રેખાખંડનું માપન તો આવડતું જ હશે કારણ કે આપણે આગળ જોઈ ગયા છીએ કે આપણને ખબર છે કે પાંચ સેન્ટીમીટર નો રેખાખંડ દોરવાનો હોય તો આપણે માપ પટ્ટી ઉપર 0 થી 5 સેન્ટીમીટર સુધીના અંકોનું માપન કરવું પડે અને આપણે તે રેખાખંડ દોરતા હતા તો આજે થોડું વ્યવસ્થિત રીતે કે આપણે ઘણા રેખાખંડો અને પણ છે ત્રિકોણ એ ત્રણ રેખાખંડોથી થી બને છે ચતુષ્કોણને ને ચાર રેખાખંડો હોય છે આપણે ઘણા બધા રેખાખંડો દોર્યા પણ છે ત્રિકોણ આપણને ખબર છે કે ત્રણ રેખાખંડવાળી વાળી